આજરોજ કોંગ્રેસ અગ્રણી નરેન્દ્ર રાવતે ઐતિહાસિક ઇમારત દામાજીરાવ ભવનને બિલ્ડર દ્વારા નુકસાન પહોંચાડી ગેરકાયદેસર રીતે કરોડોના ભાવે વેચી દેવાનું કૌભાંડ રચવામાં આવ્યા હોવાનો આક્ષેપ સાથે ભાજપી સત્તાધીશો અને બિલ્ડર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ મુખ્યમંત્રીને લેટર લખી કરી હતી શહેરમાં સ્માર્ટ સિટી અંતર્ગત ઠેર ઠેર નવા પ્રોજેક્ટ્સને પાલિકા દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી જેથી સ્ટેશન વિસ્તારને સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં સમાવી લઈ સ્ટેશન વિસ્તારના ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવ્યા હતા અને સ્માર્ટ સિટી અંતર્ગત જન મહેલ બનાવવાનું પાલિકા દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું

સરકારના ભ્રષ્ટ અધિકારીઓ પણ આ સમગ્ર કૌભાંડમાં મિલીભગત હોવાનો આક્ષેપ કર્યો હતો જેથી મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરવામાં આવી હતી કે ઇસ્કોન પ્રાઇવેટ લિમિટેડ કંપનીને બ્લેકલિસ્ટ કરી કોન્ટ્રાક્ટ રદ કરી સમગ્ર મામલે કાર્યવાહી કરવા અને આ ઐતિહાસિક ધરોહરને સરકાર હસ્તક કરવા માંગણી કરાઈ હતી જેમ કે તમે જોઈ રહ્યા છો આ પ્રોપર્ટી એક હેરિટેજ સ્ટ્રક્ચર છે એટીન ફિફ્ટી સેવનમાં તો રિનોવેટ થયું હતું બાંધકામ તો એનાથી બી જૂનું છે અને બરોડાની સાથે ઐતિહાસિક આ ઇમારત જોડાયેલી છે તમને ખ્યાલ હોય તો પાસ્ટમાં બી અહીંયા શહેરીજનોએ એક એજ્યુટેશન કરેલું અને આ હેરિટેજ સ્ટ્રક્ચરને મેન્ટેન કરવાની જ્યારે આને તોડવાની વાત થઈ હતી તો આને એઝ ઇટ ઇઝ રાખવાની ડિમાન્ડ ઉપડેલી અને સિટીઝન્સને એક એશ્યોરન્સ આપવામાં આવેલું કે ધીસ વિલ બી રિટેન્ડ એઝ અ હેરિટેજ સ્ટ્રકચર અત્યારે જ્યારે જનમહેલ બનવાની વાત બાજુમાં મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબની વાત ચાલી રહી છે તો એના પીપીપી ધોરણે જે આપવામાં આવે છે દેટ સ્કીમ ઇટ સેલ્ફ ઇઝ ક્વેશ્ચનેબલ કારણ કે બાજુમાં કડક બજારમાં દસ હજાર રૂપિયા સ્ક્વેર ફીટ ભાવ આકવામાં આવ્યો છે અને અહીંયા બે હજાર રૂપિયા સ્ક્વેર ફીટ આપવામાં આવ્યો છે એ ડિફરન્ટ સ્ટોરી છે પણ આ જે બિલ્ડિંગ છે આ બિલ્ડિંગ તો આ સ્કીમનો ભાગ જ નથી ટેન્ડરમાં ફક્ત એક જ વસ્તુ લખી છે કે આનું રિસ્ટોરેશન જે નો ડેવલપર હશે એ કરશે રિસ્ટોરેશનનો મતલબ એ ના હોય કે પીપીપી ધોરણે એને નવ્વાણું વર્ષ માટે કોમર્શિયલ યુઝ માટે આપણે ડેવલપરને આપી દઈએ એટલે આ જે આખું કૌભાંડ છે આમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો છે સેજ આની ગણતરી કરીએ તો ઓન પેપર સીધી રીતે વીસથી પચીસ કરોડની આ પ્રોપર્ટી થાય ને પ્લસ એની હેરિટેજ વેલ્યુ ગણો અને એનું લોકેશન ગણો તો ઇટ વિલ બી મચ મોર તો અમારી ડિમાન્ડ છે કે આ જે આખું કૌભાંડ છે આ કૌભાંડની તપાસ થવી જોઈએ જે કન્સન અધિકારીઓ છે જેને અહીંયા ખોદી કાઢવાનું આ સ્ટ્રક્ચરને ડેમેજ કરવા માટે પરમિટ કરી છે એ બધા પર બી એક્શન લેવાય આ પ્રોપર્ટી પાછી કોર્પોરેશન રિકવર કરે અને એન્શ્યોર કરે કે આ ભવિષ્યમાં બી જે શહેરીજનો છે અને હેરિટેજનું નેચર છે એ મેન્ટેન થાય ને શહેરીજનોના યુઝ માટે જ મપ્લાય આ કોઈ કોમર્શિયલી આપી દેવા માટે હેરિટેજ પ્રોપર્ટી હોઈ ના શકે એક બાજુ તમે જોશો તો ન્યાય મંદિર અને માંડવી ગેટ માટે કરોડો રૂપિયા ખર્ચીને રિસ્ટોરેશન થાય છે ને આને પીપીપી ધોરણે નવ્વાણું વર્ષ માટે કોમર્શિયલ ફેસિલિટી માટે આપી દે છે તમે જોશો તો ડેવલપરે અહીંયા આજુબાજુ પ્રિમાઇઝ બી ખોદી કાઢી છે એને

આપ જાણો છો કે સ્ટેશન વિસ્તારને સ્માર્ટ સિટીના અંતર્ગત ડેવલપ કરવામાં આવી રહ્યો છે પરંતુ જે રીતે આપ આ દામાજીરાવ ગેસ્ટ હાઉસ જોઈ રહ્યા છો જે ઐતિહાસિક બિલ્ડિંગ દોઢસો વર્ષ જૂનું છે બિલ્ડરને એટલે કે ઇસ્કોન પ્રાઇવેટ લિમિટેડને દામાજીરાવ ભવનને રિસ્ટોર કરવાનું કહેલું પરંતુ એમણે ગેરકાયદેસર કબજો જમાવી એને કોમર્શિયલ પ્રોપર્ટી બનાવી વીસથી પચીસ કરોડ કમાવવાનું એક કૌભાંડ બીજી મહત્ત્વની બાબત ટેન્ડરમાં આનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે આ ઐતિહાસિક ઇમારત છે એને રિસ્ટોર કરવી એને સાચવી રાખવી કારણ કે જન મહેલના બદલામાં એમને આ પ્રકારનું કામ કરવાની પરવાનગી આપેલી પરંતુ કોર્પોરેશનના ભ્રષ્ટાચારી નેતાઓ અધિકારીઓ અને બિલ્ડર દ્વારા આ કૌભાંડ કરીને ઐતિહાસિક દામાજીરાવ ભવનને નુકસાન કર્યું છે એની સામે બિલ્ડર સામે પગલાં અધિકારીઓ સામે પગલાં અને આ તમામ પુરાવાઓ અમારી સામે રજૂ કરી રહ્યા છીએ અમે માગણી કરીએ છીએ કે કોર્પોરેશનના સત્તાવાળાઓ આને તાત્કાલિક રિસ્ટોર કરી આ ગુજરાત સરકારને હસ્તક આપવામાં આવે અને એનો ઉપયોગ સરકારી ઉપયોગ માટે કરવામાં આવે એવી અમે માગણી છે આપ જાણો છો કે જે રીતે બિલ્ડરે આ પ્રોપર્ટીને ડેમેજ કરી પ્રાઇવેટ પોતાની ભવ્ય ઓફિસ બનાવી સિમેન્ટનું ગોડાઉન બનાવી દીધું છે અને આ ઐતિહાસિક ધરોહરનું અપમાન કર્યું છે વડોદરા શહેર ઐતિહાસિક નગરી ન્યાય મંદિર સિવાય ઘણા બધા અહીંયા ખૂબ મોટા સ્થાપત્ય અને કલાઓ છે એને સાચવી રાખવા માટે ટેન્ડરમાં રજૂઆત હોવા છતાં પણ જેમ તમે જાણો છો કે કેટલું મોટું કૌભાંડ આ પ્રકારે બિલ્ડરની દાદાગીરી અને અધિકારીઓનો ભ્રષ્ટાચાર એને અમે ખુલ્લો પાડી રહ્યા છીએ